પછીની જે સંખ્યા આપણને મળે છે તે તે સંખ્યા કેવી મળે છે પૂર્ણ ઘન સંખ્યા તો હવે આપણે વાત કરવાની છે જે રીતે છઠ્ઠા ચેપ્ટરમાં સંખ્યાઓનું વર્ગમૂળ શોધતા હતા હવે અહીંયા ઘન અને ઘનમૂળ છે તો આપણે ઘન કરતા શીખી ગયા છે કે કોઈ પણ સંખ્યાનો ઘન એટલે શું તો કે તે સંખ્યાની માથે ત્રણ ઘાત હું સંખ્યા કોઈ લઈ લઉં એક એકની માથે ત્રણ ઘાત લખવો એટલે એ શું કહેવાય એકનો ઘન ત્રણ ઘાત હોય એટલે ઘન વચાય બે ઘાત હોય તો વર્ગ વચાય છે અને અંગ્રેજીમાં ઘન ને વચાય છે ક્યુબ એકનો ક્યુબ એવું પણ આપણે બોલી શકીએ છીએ તો એકનો ઘન એટલે કે એકને ત્રણ વખત તેની તે સાથે ગુણો એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એક એટલે કે એકનો ઘન શું થતો તો એક એવી જ રીતે બે નો ઘન જોવા જઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ એટલે કે બે નો ઘન કેટલો થાય આઠ એવી જ રીતે ત્રણ માટે જોઈએ તો ત્રણ નો ઘન બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ એટલે કે ત્રણ નો ઘન કેટલો થાય છે સત્યાવીસ તો આ ઘન વિશે આપણે જોઈ ગયા હવે આપણે જોવાનું છે ઘન મૂળ કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધવાનું છે તો આ જે સંખ્યાઓ આપણને મળી આ ઘન એટલે તો હવે જો સત્યાવીસ નું ઘનમૂળ પૂછે તો ત્રણ એટલે કે નાવિભાજી અવયવ એ અવયવ ત્રણ ત્રણ ના જૂથમાં બની જાય એટલે આપણને એનું શું મળે ઘનમૂળ તો અહીંયા જો ઘનમૂળ આપણને શોધવાનું કહે તો આ રીતે કહેતા હોય છે ઘનમૂળને દર્શાવવાનો સંકેત આ રીતે હોય છે વર્ગમૂળ વાળી જે નિશાની હતી એ પણ એવી જ રીતે આઠ નું ઘન મૂળ શોધવાનું કે તો ઘનમૂળની નિશાનીની અંદર આઠ અને એ આપણને એક થી દસ ના ઘન યાદ હોય એટલે આપણે સીધું જ લખી શકીએ કે આઠ નું ઘનમૂળ કેટલું થશે બે એવી જ રીતે સત્યાવીસ નું ઘન મૂળ પૂછાય તો ત્રણ એની વચ્ચેની જે સંખ્યાઓ રહી ગઈ એક પછીની બે ત્રણ ચાર પાંચ છ સાત ત્યાર પછી આઠ વીસ એકવીસ છવ્વીસ સુધી પછીની સત્યાવીસમી છે એનું પાછું ઘનમૂળ મળે છે તો જે વચ્ચેની જે સંખ્યાઓ છે એ પૂર્ણ ઘન નથી એટલે કે તેનું ઘનમૂળ ઘન પૂર્ણાંક નીકળશે નહીં એટલે એ સંખ્યાઓ પૂર્ણ ઘન કહેવાશે નહીં માત્ર પૂર્ણ ઘન સંખ્યાઓનું જ ઘનમૂળ આપણે શોધી શકતા હોઈએ છીએ તો એ ઘનમૂળ શોધવાની આપણી પાસે બે રીત છે જેમાંની પહેલી રીત અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ આપણે અને એ રીતનું નામ છે અવિભાજ્ય અવયવીકરણની રીત અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધવાનું છે આપણે તો આપણે આ રીત વર્ગમૂળ શોધવામાં વાપરેલી છે તેને તે જ નિયમ પ્રમાણે સંખ્યાના અવિભાજી અવયવ પાડવાના થશે ચાવીઓનો ઉપયોગ કરીને અને અવયવ પાડ્યા પછીનું સ્ટેપ જે છે એ થોડુંક બદલાશે એ કઈ રીતે બદલાય છે આપણે જોઈએ આપણું ઉદાહરણ નંબર છ ટેક્સ્ટબુકનું ઉદાહરણ નંબર છ સંખ્યા આપેલી છે આઠ હજાર આઠ હજારનું ઘન મૂળ શોધો અને કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો તો આઠ અવિભાજ્ય અવયવ તો અવિભાજ્ય અવયવ આપણને આવડે છે હવે કે સંખ્યાના જેના અવયવ પાડતા છે એ સંખ્યાના રીતે લખશું હવે એને ત્રાવ્યોની મદદથી એટલે કે અવિભાજ્ય અંકોની મદદથી એ સંખ્યાને આપણે ભાગતી જવાની છે તો અવિભાજી મદદથી આપણે આઠ હજાર અંક શૂન્ય બે ચાર છ કે આઠ હોય તો આઠ હજાર ને બે વડે નિશેષ ભાગી શકાય તો અહીંયા એકમનો અંક શૂન્ય છે એટલે આઠ ને બે વડે નિશેષ ભાગી શકાશે બે વડે ભાગશું એટલે જવાબ અહીંયા આવશે બે ચોકુ આઠ પછીનો શૂન્ય નીચે ઉતરશે ભાગ ચાલશે ની ભાગફળમાં શૂન્ય પછીનો શૂન્ય નીચે ઉતરશે ભાગ ચાલશે ની ભાગફળમાં શૂન્ય પછીનો શૂન્ય નીચે ઉતરશે ભાગ ચાલશે ની ભાગફળમાં શૂન્ય અને એ વસ્તુ આપણે ક્યાં કરવાની હોય છે રફમાં વ્યવસ્થિત ભાગાકાર આવડી જાય પછી આ રીત શીખવાની ટ્રાય કરવાની છે આ રીતે થાય બે ચોકુ આઠ આઠ માંથી આઠ બાદ થશે શૂન્ય પછીનો શૂન્ય નીચે ઉતરશે અંક નીચે ઉતાર્યા પછી તરત ભાગ ચાલવો જોઈએ ભાગાકારમાં ભાગ ચાલે નહીં તો ભાગફળમાં શૂન્ય શૂન્ય પછી જ આગળનો અંક નીચે ઉતારી શકતા હોઈએ તો શૂન્ય નીચે ઉતારશું ફરીથી ભાગ નહીં ચાલે ભાગફળમાં શૂન્ય પછીનો અંક નીચે ઉતારશું ફરીથી ભાગ નહીં ચાલે તો ભાગફળમાં શૂન્ય હવે આગળ અંક ઉતારવાનું કંઈ છે નહીં અને શેષ પણ શૂન્ય જ વધે છે ફરીથી આગળ વધીએ એકમનો અંક શૂન્ય છે ફરીથી બે વડે ભાગ ચાલશે ચાર હજાર ને બે વડે ભાગશો એટલે જવાબ આવશે બે હજાર ટૂંકમાં બે વડે જયારે આપણે ભાગતા હોઈએ ત્યારે સંખ્યાના શું કરતા જવાના હોય અડધા તો ચાર હજાર ના અડધા બે હજાર ફરીથી એકમ નો શૂન્ય છે બે વડે ભાગ ચાલશે અડધા કરશું કેટલા મળશે એક ફરીથી એકમ અંક શૂન્ય બે વડે ભાગ ચાલશે એક હજાર ના અડધા પાંચસો હજુ એકમ નોંક શૂન્ય છે હજી બે વડે ભાગ ચાલશે પાંચસો ના અડધા બસો પચાસ હજુ એકમ નોંક શૂન્ય મળે છે હજુ બે વડે ભાગ ચાલશે બસો પચાસ ના અડધા એકસો ને પચીસ હવે એકમ નો અંક પાંચ આવે છે હવે બે વડે ભાગ ચાલશે નહીં તો હવે આપણે એની આગળના અવિભાજ્ય અંક વડે ભાગવાની ટ્રાય કરશું આગળનો અવિભાજ્ય અંક બે પછીનો કયો આવે છે તો વડે નિશેષ ભાગાય કે નહીં એના માટે ચાવીનો ઉપયોગ ચાવી શું કહે છે કે બધા જ સરવાળો જો ત્રણના ગુણાંકમાં આવતો હોય તો તે સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો ત્રણેય અંકોનો સરવાળો કરીએ એક પ્લસ બે ત્રણ ત્રણ પ્લસ પાંચ આઠ તો આઠ છે ત્રણ ના ઘડિયામાં આવે તો કે ના આઠ છે ત્રણ ના ઘડિયામાં આવે નહીં એટલે એકસો પચીસ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં તો એનાથી આગળનો અવિભાજ્ય અંક પાંચ તો પાંચ નીચાવીનો ઉપયોગ કરવાનો પાંચ નીચાવી એવું કે છે કે જો એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય તો તેને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો એના એકમ અંક પાંચ છે એટલે સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાશે તો પાંચ વડે ભાગીએ પાંચ દુ દસ બે વધશે પચુ પચું એક આવી પચું એટલે આપણા અવયવ પૂર્ણ અવયવ મળી જાય એટલે એ અવયવને આપણે આઠ હજાર ના અવયવ છે એટલે એને ગુણાકાર સ્વરૂપે દર્શાવશે તો બે ગુણ્યા બે ગુણ્યા બે અહીંયા આપણે ત્રણ ત્રણ ના જૂથ તરીકે દર્શાવી દેવાના જેથી ખ્યાલ આવી જાય કેટલા જૂથ બને છે તો બે નું પેલું ગ્રુપ પછી બીજું ગ્રુપ પાછું બને છે બે ગુણ્યા બે ગુણ્યા બે અને પાંચનું એક ત્રણ નું જૂથ બને છે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો બે અવયવ મળે છે બે અને પાંચ એ બંનેના ત્રણ ત્રણ ના જૂથ એટલે કે ત્રણ ત્રણ વખતે રિપીટ પણ થાય છે તો સંખ્યા છે પૂર્ણ ઘન છે એનું ઘનમૂળ કે કઈ રીતે શોધાય એના માટે હવે ખાસ વર્ગ અને વર્ગમૂળ વર્ગમૂળ જ્યારે શોધતા હતા ત્યારે બે બે ના જૂથ કરતા હતા અહીંયા કેટલા ના જોશે ત્રણ ત્રણ ના તો આ સંખ્યાઓને આપણે ત્યાં વર્ગમૂળ શોધતા હતા ત્યાં વર્ગ કરતા હતા અહીંયા ત્રણ નું જૂથ છે એટલે અહીંયા શું કરશું ઘન બે નો ઘન ગુણિયા ફરીથી બે નો ઘન ગુણ્યા એક વખત પાંચ નો ઘન ઘાત સ્વરૂપે લખાઈ જાય પછી સંખ્યા જે મેઈન આપડી છે એને ઘનમૂળની નિશાનીની આઠ હજાર હવે નિશાની આવી જાય ત્યાં વર્ગમૂળની નિશાની આવી જતી હતી તો આપણે શું કરતા હતા વર્ગ દૂર કરી દેતા હતા એવી જ રીતે સેમ ટુ સેમ ઘનમૂળની નિશાની આવી જાય એટલે ઘન છે એ નીકળી જશે માત્ર નીચે ની જે સંખ્યાઓ છે એ લખશું બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બરાબર બે દુ ચાર ચાર પંચા વીસ આ આપણો થશે આન્સર એટલે કે આઠ હજારનું ઘનમૂળ કેટલું થશે વીસ આ રીતે સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદ શોધી શકાય છે ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ નંબર સાત હજાર આઠસો ચોવીસો આ સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધવાનું છે તો સંખ્યાના સૌપ્રથમ તો અવિભાજ્ય અવયવ ઉપાડશું ચાવીઓનો ઉપયોગ કરીને અવિભાજ્ય અંકોનો ઉપયોગ કરીને તો અવિભાજી અવયવ પાડવા માટે સંખ્યા છે તેર હજાર આઠસો ચોવીસ અવિભાજી અવયવ પાડવા માટે સૌપ્રથમ પ્રથમ બે નીચે એકમનો અંક ચાર છે એટલે બે વડે ભાગ ચાલશે તો સંખ્યાને બે વડે ભાગતા જશું બે છક બારે પેલો ભાગ હાલશે તેર માંથી બાર જશે એક વધશે આઠ નીચે ઉતરશે બે નવા અઢાર અઢાર માંથી અઢાર જશે શૂન્ય વધશે બે નીચે ઉતરશે તો ત્યાં નીચે ખાલી બે જ હશે તો બે થી ભાગ ચાલશે નહીં એટલે ભાગફળમાં શૂન્ય પછીનો અંક ચાર સોરી બે વડે ભાગવાના છે બે નીચે ઉતરશે એટલે ભાગ ચાલશે બે એક બે બે માંથી બે જશે શૂન્ય વધશે ચાર નીચે ઉતરશે બે દુ ચાર એ ભાગાકાર આ રીતે થાય છે તેર હજાર આઠસો ચોવીસ બે વડે ભાગાકાર કરશું બે છક બાર એક વચ્ચે આઠ નીચે આવશે ભાગ ચાલશે બે કુ બે શૂન્ય વધશે ચાર નીચે ઉતરશે બે દુ ચાર શેષ શૂન્ય વયથી જવાબ શું એવો છ હજાર નવસો બાર ફરીથી જોવાનું બેની બે વડે નિશેષ ભાગી શકશે કે નહીં તો કે એકમનો અંક બે છે એટલે બે વડે ભાગી શકાય તો બે વડે ભાગીએ પેલો ભાગ જાય પછીના નીચે ઉતરશે ભાગ ચાલશે બે ચોકુ આઠ નવ માંથી આઠ જશે એક વધશે એક નીચે આવશે સંખ્યા બનશે અગિયાર ભાગ ચાલશે બે પંચા દસ એક વધશે બે નીચે આવશે ભાગ ચાલશે બે છ બાર એકમનો અંક છ આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે કુ બે એક વચ્ચે ચાર નીચે આવશે બે સત્તા ચૌદ શૂન્ય વધશે બે દુ ચાર એક નીચે આવશે બે અઠા સોળ હજુ એકમનો અંક આઠ આવે છે હજુ બે નીચે આપણી લાગશે બે છક બારે પેલો ભાગ હાલશે સોરી સંખ્યા છે સત્તર કેટલા ચાલશે બે અઠા સોળ એક વચ્ચે બે નીચે આવશે બે છક બાર શૂન્ય વધશે આઠ નીચે આવશે બે ચોકુ આઠ એકમ ચાર આવે છે હજુ બે વડે ભાગ ચાલશે સંખ્યા છે આઠ ભાગ ચાલશે બે ચોકું આઠ શૂન્ય વધશે છ નીચે આવશે બે તેરી છ શૂન્ય વધશે ચાર નીચે આવશે બે ચાર એકમનો અંક બે આવે છે હજુ બે વડે ભાગ ચાલશે સંખ્યા ને બે વડે ભાગ શું પેલો ભાગ બે દુ ચાર શૂન્ય વધશે બે છક નો અંક છ આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે કુ બે શૂન્ય વધશે એક નીચે આવશે ત્યારે ભાગ ચાલશે નહીં એટલે ભાગફળમાં શૂન્ય છ નીચે આવશે સંખ્યા બનશે સોળ ભાગ ચાલશે બે અઠા સોળ એ ભાગાકાર આ રીતે બસો સોળ બે વડે ભાગતા આપણે બે કુ બે શૂન્ય પછીનો એક નીચે ઉતરશે એટલે બે ના ઘડિયામાં એક આવે નહીં એનાથી ઓછો રહેશે એટલે ભાગ ચાલે નહીં એટલે ભાગફળમાં પેલા મૂકવું પડે શૂન્ય અને પછીનો અંક આપણે નીચે ઉતારી શકીએ હવે ભાગ ચાલશે બે અઠા સોળ શૂન્ય શૂન્ય વૈધ્ય એટલે જવાબ આવ્યો છે એકમનો અંક દસ શૂન્ય વધશે આઠ નીચે આવશે ભાગ ચાલશે બે ચોકુ આઠ એકમનો અંક ચાર આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે દુ ચાર એક વધશે ચાર નીચે આવશે સંખ્યા બનશે ચૌદ એટલે ભાગ ચાલશે બે સત્તા હવે હવે બે નવ નવ છે ત્રણ ના ઘડિયામાં આવે એટલે ત્રણ વડે તેને નિશેષ ભાગી શકાય ત્રણ નવા સત્યાવીસ સંખ્યા નવ જ આવી એનો સરવાળો પણ નવ થશે ત્રણ વડે ભાગ ચાલશે ત્રણ તેરી નવ ત્રણ સંખ્યા એવી ત્રણે કુ અહીંયા તમે જોઈ શકશો કે એક વખત મેં કોઈ અવયવ શરૂ કર્યો બે તો એનો એક જૂથ તો બની જ જશે ક્યારે કે જયારે સંખ્યા છે એ પૂર્ણ ઘન હશે હશે ત્યારે એમાં એવું જ કીધું તમને દાખલામાં કે સંખ્યાનું ઘનમૂળ શોધો અવિભાજ્ય અવયવીકરણની મદદથી ઘનમૂળ શોધો ત્યારે તમારા અવયવ જે સ્ટાર્ટ કરો છો એ ત્રણ ત્રણના જૂથમાં જ મળશે ક્યારેક તમારે કોઈ વખત બે બે વખત આવી અને ત્રીજી વખત જો ન આવતો હોય તો ત્યાં તમારી ભાગાકારમાં મિસ્ટેક હોઈ શકે એટલે ઘનમૂળ શોધવાનું કીધું હશે ત્યારે તમારા જે અવયવ છે ત્રણ ત્રણના જૂથમાં જ એટલે કે પેલા મેં બે નું શરૂ કર્યું તો એ ત્રણ વખત તો આવી જ જશે પછી બદલાવાની શક્યતા રહેશે પછી જે બે વડે ભાગ ન પણ ચાલતો હોય ક્યારેક ફરીથી પાછું આપણે બે વડે શરૂ થઈ ગયો તો એ ત્રણ વખત આવ્યો જો ફરીથી બે વખત શરૂ થયું તો ત્રણ વખત આવ્યો ક્યાંક પૂરું થાય પછી બદલાઈ શકે અહીંયા જો બદલાઈ જાય છે પણ અહીંયાથી ક્યાંકથી બદલાઈ જતો હોય અને કીધું હોય કે અવિભાજ્ય અવ્યવીકરણની મદદથી ઘનમૂળ શોધો ત્યારે ત્રણ ત્રણ ના જૂથમાં જ હશે જો તમારે ત્રણ ના જૂથમાં ન મળતું હોય તો ક્યાંક ભાગાકારમાં મિસ્ટેક હોઈ શકે છે તો સંખ્યા તેર હજાર આઠસો ચોવીસ ના અવયવ લખીએ જૂથ પહેલા બનાવી લઈએ અહીંયા જેથી કરીને ખ્યાલ આવી જાય

હવે એને ઘાત સ્વરૂપે આપણે લખશું તો બે નો ઘન ગુણ્યા બે નો ઘન ગુણ્યા બે નો ઘન ગુણ્યા ઘન ત્રણ વખત બે નો ઘન વખત ત્રણ નો ઘન હવે સંખ્યા ને છે એમાં લખવાની છે ઘનમૂળની નિશાનીની અંદર તેર હજાર આઠસો ચોવીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ઘનમૂળની નિશાની નિશાની આવી જાય એટલે ઘન છે એ દૂર થઈ જશે એટલે કઈ સંખ્યાઓ લખવાની રહેશે માત્ર જે ઘાતની નીચેની જે સંખ્યાઓ છે એ હવે એનો શાંતિથી ગુણાકાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ તેર હજાર આઠસો ચોવીસ નું ઘનમૂળ શું મળશે આપણને ટ્વેન્ટી ફોર એટલે કે ચોવીસ તો કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધવાનું આપણને કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી તો શાંતિથી ચાવીઓનો ઉપયોગ કરી સંખ્યાઓને અવિભાજ્ય અંકો વડે ભાગતી જવાની ભાગાકારમાં પણ સચોટતા દાખવવાની છે નહીતર અવયવ વ્યવસ્થિત આવશે નહીં ત્યારબાદ અવયવ વ્યવસ્થિત આવ્યા બાદ આ જે લખીએ છીએ એ પણ ખૂબ નિરાતે જોઈ જોઈને ઉતાવળ કર્યા વગર જ લખવાનું છે જેટલી વખત જૂથ આવતા હોય એટલી વખત પાછું લખાઈ જવું જોઈએ ત્યારબાદ ઘન દૂર કરી અને એ સંખ્યાઓ છે એ પણ વ્યવસ્થિત લખી અને છેલ્લે બધાનો ગુણાકાર જે મળશે એ આપણો થશે જવાબ તો આ પ્રકારના એક્ઝામ્પલ આપણા બુકમાં આપેલા હતા હવે જઈએ છીએ આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેમાં માં જેમાં આપણને સંખ્યાઓનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની મદદથી શોધવાનું કીધું છે તો આપણે દરેક સંખ્યાના અવિભાજી અવયવ પાડશું અવિભાજી અવયવ પાડ્યા બાદ આપણી જે રીત મુજબ છે કે ત્રણ ત્રણના જૂથ પાડી દરેકને ઘન સ્વરૂપે દર્શાવી ઘન છે એ દૂર કરી દેસુ એટલે આપણને શું મળશે સંખ્યાનું ઘન મૂળ તો સ્વાધ્યાય સાત પોઈન્ટ અવયવીકરણની મદદથી શોધો ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે એમાંના થોડા એક્ઝામ્પલ શીખશું હજી આપણે એટલે આપણને ખ્યાલ આવી જશે કે ઘનમૂળ કઈ રીતે શોધાય બાકીના એચ ડબલ્યુમાં જે આપેલા છે એ વ્યવસ્થિત નિરાતે ગણશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે તો જોઈએ સાત પોઈન્ટ બે નો પહેલાનો પેલો દાખલો છે આપણો સંખ્યા છે ચોસઠ તો એક થી ના ઘન આપણને યાદ હોય તો આ સંખ્યા નું ઘનમૂળ શું થાય આપણને એમ એમને મોઢે આવડી જાય છે કે સંખ્યા ચોસઠ છે એનું ઘનમૂળ શું થાય તો કે ચાર કારણ કે ચોસઠ છે એ કોનો ઘન છે ચાર નો ચોકે ચોકે સોળ સોળ ચોક ચોસઠ પણ અહીંયા આપણને કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણ ની મદદથી ઘનમૂળ શોધો તો આપણે એના અવિભાજી અવયવ પાડીએ અને બધું દર્શાવવું પડે તો ચોસઠના આપણે અવિભાજી અવયવ પાડીએ ચાવીઓની મદદથી એકમનો અંક ચાર છે બે વડે ભાગ ચાલશે બે તેરી છ બે દુ ચાર ફરીથી એકમનો અંક બે છે બે વડે ભાગ ચાલશે બે એક બે એક વધશે બે નીચે આવશે બે છક બાર એકમનો અંક છ છે હજુ બે વડે ભાગ ચાલશે છે એટલે હજી બે વડે ચાલશે આવી જાય એટલે આપણે અવયવ પડી ગયા છે તો એને એ અવયવોનો ગુણાકાર એટલે આપણી જે મેઇન સંખ્યા છે એનો ગુણાકાર પાછો ફરીથી કરીએ આ બધા અવયવોનો એટલે આપણને કેટલા મળે ફરીથી ચોસષ્ટ મળે એટલે આપણે અહીંયા એટલે જ લખેલી છીએ ચોસઠ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ચાર પાંચ છ આનો ફરીથી ગુણાકાર કરીએ એટલે આપણને ચોસઠ જ મળતા હોય છે એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવશું અહીંયા ઘન મૂળ શોધવું છે એટલે ત્રણ ત્રણ ના જૂથ બનાવ્યા છે એટલે બે નો ઘન ગુણ્યા બે નો ઘન ઘન સ્વરૂપે દર્શાવવા જાય એટલે 64 ને આપણે ઘનમૂળની નિશાનીની અંદર મૂકશું ઘનમૂળની નિશાની આવી જાય એટલે ઘન છે એ દૂર થઈ જશે તો તો જવાબ જવાબ મળશે આપણને ખ્યાલ જ હતો કે ચોસઠ નું ઘનમૂળ ચાર થાય પણ આપણને દાખલો પૂછાણો છે અને એમાં કીધું છે કે અવિભાજ્ય અવયવીકરણની મદદથી ઘનમૂળ શોધો એટલે આપણે આ રીતે એને દર્શાવવું પડે ત્યારબાદ પછી નો બીજો દાખલો દસ હજાર છસો અડતાલીસ દસ હજાર છસો અડતાલીસ આ સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની ની મદદથી શોધવું છે તો સંખ્યાના સૌ પ્રથમ તો અવિભાજ્ય અવયવ દસ હજાર છસો અડતાલીસ અવિભાજ્ય અંકોથી ભાગાકાર કરશું ચાવીઓનો ઉપયોગ કરીને એકમનો અંક આઠ છે બે વડે ભાગ ચાલશે બે પંચા દસ બે તેરી છ બે દુ ચાર બે ચોખું આઠ એ તમે ભાગાકાર કરશો એટલે આ રીતે જ એનો જવાબ આવશે ફરીથી એકમનો અંક ચાર છે બે વડે ભાગ ચાલશે બે દુ ચાર બે છક બાર બે છક બાર બે દુ ચાર ફરીથી એકમનો અંક બે છે બે વડે ભાગ ચાલશે બે કુ બે તેરી છ બે તેરી છ બે કુ બે હવે એકમનો કે આવે છે હવે બે વડે ચાલશે નહીં તો જોવાનું પછીનો અવિભાજ્ય અંક ત્રણ ત્રણ વડે ભાગી શકાય કે નહીં તો જોઈએ બધા જ અંકોનો સરવાળો ત્રણ ને એક ચાર ચાર ને ત્રણ સાત સાત ને એક આઠ આઠ છે એ ત્રણ ના ઘડિયામાં ન આવે એટલે આ સંખ્યાને ત્રણ વડે પણ નિશેષ ભાગી શકાય નહીં તો પછીનો અવિભાજ્ય અંક પાંચ તો પાંચની ચાવી એવું કે છે કે એકમનો અંક શૂન્ય અથવા પાંચ હોય તો સંખ્યા છે કંઈક વધશે શેષ વધે એવો અવિભાજ્ય અંક આપણે અહીંયા લઈ શકતા નથી ત્યાર પછીનો અવિભાજ્ય અંક સાત તો સાતની ચાવી આપણી પાસે અત્યારે અવેલેબલ નથી તો એના માટે શું કરીએ છીએ આપણે સાત વડે ભાગી દઈએ છીએ જોઈએ છે કે શેષ વધે છે કે નહીં તો ભાગીએ પેલો ભાગાલશે છે સાત એક સાત છ વચ્ચે ત્રણ નીચે આવશે સાત નવા ત્રેસઠ શૂન્ય વચ્ચે એક નીચે આવશે ભાગાલ છે નહીં ભાગફળમાં શૂન્ય હવે પછી આગળ કયા ઉતારવા માટે અંક નથી તો અહીંયા તો શેષ વધે છે એટલે સાત વડે પણ નિશેષ ભાગી શકાય નહીં

અગિયાર નો ઘન છે એટલે એકસો એકવીસ ગુણ્યા અગિયાર વડે આવશે અગિયાર જ સંખ્યા એવી અગિયાર એકવું અગિયાર પાંચ અગિયાર દસ હજાર છસો ના અવિભાજ્ય અવય તો એના ગ્રુપ આ રીતે બને છે બેનું એક જૂથ બીજું અગિયાર નું બને છે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા 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 ઘન સ્વરૂપે લખીએ તો બે નો ઘન ગુણ્યા નો ઘન હવે ઘન નિશાની દસ હજાર છસો અડતાલીસ બરાબર ઘન દૂર થશે એટલે વધશે બે ગુણ્યા અગિયાર અગિયાર દુ બાવીસ એ આપણો થશે આન્સર દસ હજાર છસો અડતાલીસ નું ઘનમૂળ કેટલું થશે તો હવે બધા મિત્રોને ખ્યાલ આવી જ ગયો છે અવિભાજી અવયવ પાડતા તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શીખી જ ગયા છે એટલે તો આપણને આવડે જ છે પણ ઘનમૂળ શોધવા માટે માત્ર થોડુંક જ અલગ ત્યાં બે બે ના જૂથ લેતા હતા અહીંયા કેટલાના લેવાના છે ત્રણ ત્રણ ના બાકી બધું તો સેમ ટુ સેમ એનું એજ છે બધું ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ પંદર હજાર છસો પચીસ સંખ્યા આપેલી છે આપણને પંદર હજાર છસો પચીસ ખૂબ મોટી સંખ્યાઓ પણ આમાં આવી શકે છે પણ આપણે આપણી રીતે જ ધીમે ધીમે ચાલશું એટલે કોઈ પણ દાખલો અટકશે નહીં અને જવાબ પણ આવી જશે તો જોઈએ બે વડ ની ચાવી લાગે છે કે નહીં એકમનો અંક પાંચ છે બેની ચાવી લાગશે નહીં એકમનો અંક પાંચ જોઈને પાંચ વડે ભાગવાનું ચાલુ કરી દેવાનું નથી આપણે ધીમે ધીમે ચાવીઓનો ઉપયોગ કરી અને ક્રમ બાય ક્રમ ચડતા ક્રમમાં ચાવીઓનો ઉપયોગ અવિભાજ્ય અંકોનો ઉપયોગ કરવાનો છે તો સૌપ્રથમ બે વડે તો નહીં ભાગી શકાય ત્રણ વડે જોઈએ એના માટે બધા અંકોનો સરવાળો પાંચને એક છ છ ને છ બાર બારને બે ચૌદ પાંચને એક છ છ ને છ બાર બારને બે ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ ઓગણીસ પણ ના ઘડિયામાં આવે નહીં એટલે ત્રણ વડે પણ નિશેષ ભાગી શકાશે નહીં તો હવે આગળ પાંચ નીચાવી માટે એકમનો અંક પાંચ છે એટલે પાંચ વડે નિશેષ ભાગી શકાશે તો પાંચ વડે ભાગશું પાંચ તેરી પંદર પછી ભાગશે પાંચ એક પાંચ એક વચ્ચે બે નીચે આવશે પાંચ દુ દસ બે વચ્ચે પાંચ નીચે આવશે પચુ પચું પચીસ એ તમારે ભાગાકાર ભાગાકારની રીતે કરી લેવાનો એ ભાગાકાર આ રીતે થાય છે પંદર હજાર છસો પચીસ ભાગ્યા પાંચ પાંચ તેરી પંદર બાદ બાકી શૂન્ય શૂન્ય છ નીચે ઉતરે પાંચ એકુ પાંચ એક વચ્ચે પછીના બે નીચે ઉતરે છે પાંચ દુ દસ બે વધશે પાંચ નીચે ઉતરશે પચું પચું પચીસ શૂન્ય અને જવાબ આવે છે આપણો એકત્રીસો પચીસ હજુ એકમનો અંક પાંચ છે એટલે પાંચ વડે ભાગ ચાલશે પેલો ભાગ ચાલશે પાંચ છક ત્રીસ એક વચ્ચે બે નીચે આવશે પાંચ દુ દસ બે વધશે પાંચ નીચે આવશે પચુ પચું એકમનો અંક પાંચ છે હજુ પાંચ વડે ભાગ ચાલશે પાંચ એક પાંચ એક વધશે બે નીચે ઉતરશે પાંચ દુ દસ એક સોરી બે વધશે પાંચ નીચે આવશે પચુ પચું હજુ એકમનો અંક પાંચ છે પાંચ વડે ભાગ ચાલશે પાંચ દુ દસ બે મળી ગયા છે આપણને લખશું એને પંદર છસો પચીસ બરાબર પાંચ પાંચ ના કેટલા જૂથ બને છે ત્રણ ત્રણ ના બે તો લખીએ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર ઘન સ્વરૂપે લખશું પાંચ નો ઘન ગુણ્યા પાંચ નો ઘન તેથી હવે એને ઘનમૂળમાં દર્શાવશું ઘનમૂળમાં પંદર હજાર છસો બરાબર ઘન છે દૂર થશે એટલે વચ્ચે પાંચ ગુણ્યા પાંચ તો પચું પચું ઘન શું થશે પંદર હજાર છસો પચીસ એટલે કે પંદર હજાર છસો પાડશું એટલે કંઈ પણ અઘરું છે નહીં ત્યાર પછીની સંખ્યા લઈએ એક લાખ દસ હજાર પાંચસો એક લાખ દસ હજાર પાંચસો બાણ આ સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણની મદદથી ઘનમૂળ શોધવાનું કીધું છે તો શું કરશું સૌ પ્રથમ આપણે અવિભાજ્ય અવયવ એક લાખ દસ હજાર પાંચસો બાણું સંખ્યા ભલે ગમે એટલી મોટી હોય આપણે આપણા અવિભાજ્ય અંકોથી એને ભાગતા જશું એકમનો અંક બે છે 2 વડે ભાગ ચાર છે બે પંચા દસ શૂન્ય નીચે આવશે બે પંચા દસ શૂન્ય વધશે પાંચ નીચે ઉતરશે બે દુ ચાર એક વચ્ચે નવ નીચે ઉતરશે બે નવા અઢાર એક વચ્ચે બે નીચે આવશે બે છક બાર એકમનો અંક છ આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે દુ ચાર એક વચશે પાંચ નીચે આવશે સંખ્યા બનશે પંદર એટલે ભાગ ચાલશે બે સત્તા ચૌદ પંદર માંથી ચૌદ જશે એક વધશે પછીના બે નીચે ઉતરશે ભાગ ચાલશે બે છક બાર શૂન્ય વધશે નવ નીચે ઉતરશે ભાગ ચાલશે બે ચોકુ આઠ એક વધશે આઠ નીચે છ નીચે ઉતરશે સંખ્યા બનશે સોળ ભાગ ચાલશે બેઠા સોળ એકમનો અંક આઠ આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે કુ બે સાત નીચે ઉતરશે બે તેરી છ એક વધશે છ નીચે ઉતરશે ભાગ ચાલશે બેઠા સોળ શૂન્ય વધશે ચાર નીચે ઉતરશે બે દુ ચાર ચાર માઇનસ ચાર શૂન્ય વધશે આઠ નીચે ઉતરશે બે ચોકુ આઠ હજુ એકમનો અંક ચાર આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે છક બાર એક વધશે આઠ નીચે ઉતરશે બે નવા અઢાર શૂન્ય વધશે બે નીચે ઉતરશે બે એકુ બે પછીના ચાર નીચે ઉતરશે બે દુ ચાર જો એકમનો અંક બે આવે છે બે વડે ભાગ ચાલશે બે તેરી છ બે ચોકું આઠ એક વચ્ચે એક નીચે ઉતરશે બે પંચા દસ એક વચ્ચે બે નીચે ઉતરશે બે છક બાર હજુ છ એકમનો અંક છ મળે છે ફરીથી બે વખતે બે વડે ભાગ ચાલશે એટલે કે બે વડે સંખ્યાને નિશેષ ભાગી શકાશે એટલે કે બે એકુ બે એક વચ્ચે ચાર નીચે આવશે બે સત્તા ચૌદ શૂન્ય વધશે પાંચ નીચે ઉતરશે બે દુ ચાર એક નીચે ઉતરશે એકમનો અંક બે આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે અઠા સોળ એક વચ્ચે બે નીચે ઉતરશે બે છક બાર શૂન્ય વધશે આઠ નીચે ઉતરશે બે ચોખું એકમનો અંક ચાર આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે ચોકું આઠ બે તેરી છ બે દુ ચાર સંખ્યાનો એકમનો અંક બે આવે છે હજુ બે વડે નિશેષ ભાગી શકાય છે એટલે બે વડે ભાગ ચાલશે બે દુ ચાર બે કુ બે બે છક બાર હજી જોઈએ તો સંખ્યાનો એકમનો અંક છ છે હજુ બે વડે ભાગ ચાલશે બે કુ બે એક નીચે આવશે ભાગ ચાલશે નહીં ભાગફળમાં શૂન્ય પછીના છ નીચે ઉતરશે આ ભાગ ચાલશે બે અઠા સોળ એકમનો અંક આઠ આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે પંચા દસ બે ચોખું આઠ એકમનો અંક ચાર આવે છે હજુ બે વડે ભાગ ચાલશે બે દુ ચાર એક વધશે ચાર નીચે આવશે બે સત્તા ચૌદ હવે બે વડે ચાલશે નહીં કારણ કે એકમનો અંક સાત છે તો પછીનો અવિભાજ્ય અંક ત્રણ એના વડે ભાગ ચાવી એનો ચાવીનો ઉપયોગ કરી જોઈએ સાત ને બે નવ નવ છે આપણે અવયવ લખ્યા અવયવ અહીંયા નીચે લખું છું અગિયાર હજાર સોરી એક લાખ દસ હજાર પાંચસો બાણું ગ્રુપ એકવાર પાડી દેવાના ત્રણ ત્રણ ના જેથી કરીને ભૂલ પડે નહીં બેના ના ત્રણ ત્રણ ના જૂથ ચાર વખત અને ત્રણ નું એક વખત તો અહીંયા પહેલા બે ગુણ્યા બે ગુણ્યા બે પેલું જૂથ બે ગુણ્યા બે ગુણ્યા બે બીજું બે ગુણ્યા બે ગુણ્યા બે આ ત્રીજું જૂથ બે ગુણ્યા બે ગુણ્યા બે ચોથો જૂથ બે નો ગુણ્યા બે નો ઘન ગુણ્યા બે નો ઘન ગુણ્યા બે નો ઘન એટલે કે બે ના ચાર જૂથ હતા એટલે બે ના ઘન ચાર વખત અને ત્રણ નો ઘન એક વખત હવે સંખ્યાને ક્યાં મૂકશું ઘનમૂળની નિશાની અંદર એક લાખ દસ હજાર પાંચસો બાણું ઘનમૂળની નિશાની આવી જાય એટલે ઘન છે એ દૂર થશે તો સંખ્યા મળશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને એ બધાનો શાંતિથી ગુણાકાર આ રીતે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ તેરી એટલે એક લાખ દસ હજાર પાંચસો બાણું તો કોઈ પણ સંખ્યા આપણને પૂર્ણ ઘન સંખ્યા કોઈ પણ આપી દે આપણને કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ શોધતા આવડે આપણે માત્ર ચાવીઓનો ઉપયોગ વ્યવસ્થિત સારી રીતે ભાગાકાર અને ત્યારબાદ અવયવ લખી ઘન દર્શાવી ઘનમૂળની નિશાની આવી જાય એટલે ઘન છે એ દૂર કરી દેશું અને એ સંખ્યાનો ગુણાકાર કરશો લાપણને આપેલી સંખ્યાનું શું મળશે ઘનમૂળ તો આ થઈ ગઈ વાત અવિભાજ્ય અવયવીકરણની મદદથી કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ કઈ રીતે શોધાય એ હવે પછીના લેક્ચરમાં આપણે પૂર્ણ ઘન સંખ્યાનું અનુમાનની રીતે ઘનમૂળ શોધતા શીખવાનું છે જે આના કરતા ખૂબ જ સરળ છે પણ આપણને એક્ઝામમાં અવિભાજ્ય અવયવીકરણની રીતે તો આપણે એ જ રીતે શોધીને આપવું પડે અને અનુમાનની રીતે તો આપણે અનુમાનની રીતે જ શોધીને આપવાનું થાય તો સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શીખી ગયા હવે આપણે શીખવાનું થશે સંખ્યાનું ઘનમૂળ અનુમાનની રીતે સંખ્યાનું ઘનમૂળ અનુમાનની રીતે શોધવાનું થશે જેમાં આપણે એક થી તે દસ ના જે ઘન છે એ યાદ રાખવાના છે પાકા કરી લેવાના છે એની મદદથી જ એક સ્ટેપ આપણને આવડશે એકથી દસ ના ઘન યાદ હશે જેવી રીતે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા હતા અને આપણે ઘન યાદ રાખ સોરી વર્ગ યાદ રાખેલા એના માટે કે જે જૂથ હતું એ કોના બેના વર્ગોની વચ્ચે આવે વર્ગ આપણને યાદ હશે તો આપણે કહી કહી શકતા શકાય કે આ સંખ્યા છે આ બંને અંકના વર્ગની વચ્ચે આવે છે એવી જ રીતે અનુમાનની રીતમાં આપણે એકથી તે દસ સંખ્યાના ઘન યાદ રાખવાના છે ઘન યાદ રહી જશે એટલે આપણને એ રીત ખૂબ જ સરળતાથી આવડી જશે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ ફરીથી આપણે જ્યાં સુધી લેક્ચરમાં મળીએ ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ